ભુજ તાલુકાના વાવડી ગામે આવેલ ઐતિહાસિક તલાવડી પર દબાણ કરાયું હોવાની ફરિયાદ ઉઠી છે ગામના જ ઇસમ દ્વારા તળાવ આસપાસની જમીન પચાવી પાડવામાં આવી છે ત્યારે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર અને રાજ્યમંત્રી વાસણભાઈ યાહિરને લેખિતમાં રજૂઆત કરાઈ છે વાવડી ગામે રાજાશાહી વખતની તલાવડી આવેલી છે જેમાંથી સ્થાનિક ગામ ઉપરાંત આસપાસના ચાર ગામડાઓના પશુઓ પાણી પીવે છે આ ઐતિહાસિક તલાવડી ની પંદર એકર દસ ગુઠા જમીન લતીફ માંજોઠી નામના ઇસમે પચાવી પાડી હોવાની ફરિયાદ ઉઠી છે ગામના જાગૃત નાગરિક કાસમ ભુરા નોડે દ્વારા આ અંગે મામલતદાર અને કલેક્ટર કચેરીના પત્ર પાઠવીને જમીન મુક્ત કરાવવા માંગ ઉઠી છે આ સાથે જ તેમણે રાજ્યમંત્રી વાસણભાઈ યાહિરને પણ તલાવડી પર થયેલું દબાણ દૂર હટાવવા વિગતવાર રજૂઆત કરાઈ છે આ તલાવડીમાંથી મોટી સંખ્યાનું પશુધન પાણી

મેં લિખિતમાં રજૂઆત કરી છે કે અમારા ગામમાં તરાવડી આવેલ છે અને તરાવડીની જમીન જે છે એ એક બાજુમાં વાડીવાળો વારો લતીફ કરીને માનોઠી કરી છે એને અમારી આખી તરાવડીની જમીન દબાવી લીધી છે બરાબર છે અને અહીંયા એ તરાવડીની જમીન દબાવી લીધી છે અને આજુબાજુમાં પશુઓ માટે કોઈ વિકલ્પ નથી પાણીનું બરાબર અહીંયાથી કમસે કમ ચાર ગામોના પશુઓ પાણી પીએ છે આજુબાજુમાં કોઈ પાણી નથી એટલે એ આ જમીન અમે એ રજૂઆત કરી છે કે જમીન ખુલ્લી થાય અને અમારા પશુઓને પાણી મળે અને જે રાજા સાયથી વખતથી તરાવડી છે અને તરાવડી છે અને તરાવડીને રહેવા દે આ અંદાજે જમીન છે પંદર એકર દસ ઉઠા અમે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે અને વાસણભાઈ શ્રીને રજૂઆત કરી છે અને શ્રીને રજૂઆતો કરી છે અમારી માંગણી એ છે કે બસ તળાવડી ખુલ્લી કરાવવામાં આવે અને બસ એ જ અમારી માંગણી છે ખાલી તળાવડી જે છે એને ખુલ્લી કરાવવામાં આવે કેમ કે પશુ અને જંગલી પ્રાણી છે એને પાણી મળે